ओके अपने दीपकानंद जी जबलपुरी अहमदाबाद हसमुखानंद जी आपको टाइम से यू सामायिक प्रतिकामन कलम नंबर 9 दीपकानंद जय सच्चिदानंद। आपणे आ सोमवार थी You're breaking up. नथी आवता दीपकान जी ओके दीपकान जी नथी पर સંભળાય આપ નથી વી ડિડન્ટ લિસન વી ડિડન્ટ છે? હવે બોલો હવે બોલો બોલો તમે 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 વાત કરો, નહીં તો ના 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 બોલો 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 જલ્દી નવમીકરણ જલ્દી સંબંધી, જલ્દી બોલો હા જય સચિદાનંદ હનુમાનજી, નવમી સભા કલમ સંબંધી તમે કેવી જાગૃતિ રાખો છો કે કેવી રીતે આપણું અકલ્યાણ ના થાય, કોઈ બીજાનું આપણા થકી અકલ્યાણ ના થાય તે? હા ઓકે હા જય સચ્ચિદાનંદ. તો કે દાદા ભગવાનની આજે નવમી કલમ છે કે હે દાદા ભગવાન, મને જગત કલ્યાણના નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. તો કે જગત કલ્યાણના નિમિત્ત ક્યારે આપણે બની શકીએ? તો કે એની માટે પહેલામાં પહેલું તો કે જેને પોતાના જ કલ્યાણની નિરંતર ભાવના રહેતી હોય તો કે એ જગત કલ્યાણના ઉત્કૃષ્ટ નિમિત્ત બની શકે. તો કે પોતાનું કલ્યાણ અને પોતાનું અકલ્યાણ, કે દાદા ભગવાન કહેતા હતા કે આ જગતમાં જેને પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે, તો કે એટલું જેને જ્ઞાન થઈ જાય તો કે એ માણસ દર્શન કરવા યોગ્ય થઈ જાય. તો કે પોતાનું હિત અને અહિત, જેને પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે, તો કે એટલું જ જેને ખ્યાલ આવી જાય તો કે એ દર્શન કરવા યોગ્ય બની જાય છે. તો કે આ જગત કલ્યાણની ભાવનાની અંદર તો કે પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે, તો કે આપણે ક્યાં ક્યાં બીજાના દોષો જોઈએ છે અને ક્યાં ક્યાં આપણેથી એવા કોઈ કાર્ય નથી થતા કે જે લોકોની અંદર નિંદનીય કાર્ય હોય, તો કે એ જાગૃતિ પહેલામાં પહેલી હોવી ઘટે. ત્યારે જ આપણે બીજાના કે પોતાના કલ્યાણમાં એટલે પોતાના અકલ્યાણના અંદર આપણે ભાગીદાર જાણતા અજાણતા થઈ જતા હોય છે. તો કે પહેલામાં પહેલું તો કે જે બીજાના દોષો જોવે છે, બીજાની ભૂલો જોવે છે, તો કે એ મોટામાં મોટું જગત કલ્યાણ કરવાની ભાવનામાં ઓબ્સ્ટેકલ છે, એટલે એ નડતર રૂપ છે. તો કે દાદા ભગવાન પાસે એવી શક્તિ માંગવાની કે હું ક્યારેય બીજાને ભૂલો જોઈશ નહીં, એ પહેલામાં પહેલો એ શક્તિ. અને બીજું તો કે લોક નિંદ્ય કાર્યથી દૂર રહેવું, કે જે લોકો જે કાર્યની નિંદા કરે છે, વ્યવહારમાં જે કાર્યની નિંદા થાય છે, તો કે એ કાર્ય ક્યારેયથી આપણા પોતાના મન વચન ક્યાંની પ્યોરિટી જેટલી જેટલી જળવાય એટલી એટલી આપણે ઉત્કૃષ્ટ ભાવના રાખવાની, કે આ મન વચન કાયાની પ્યોરિટી અને આ મન વચન કાયા કેમ કરી, અને મન વચન કાયા અને મારી અમે આપતા પુત્રો જો શરૂઆતમાં શિબિરમાં જતા હતા ત્યારે અમને આ પોણો પોણો કલાક સુધી આની સામાયિકો કરતા હતા, જે મંદિરમાં જે અમને વાત કરી ને રજની દાદા એટલે છોકરાઓને કે સમાધિ પર શું માગવાનું, મંદિરમાં શું માગવાનું, તે અમે શિબિરમાં જતા હતા એ વખતે અમને એ પોણો પોણો કલાક સુધી આ સામાયિક કરાવતા હતા કે જગત કલ્યાણના નિમિત્ત બનવાની અને અમારી પ્રાપ્ત મન વચન કાયા અને અમારી સંપૂર્ણ પુણ્ય માત્ર ને માત્ર જગત કલ્યાણ માટે વપરાય એવી આપણને શક્તિ આપો. પોણો પોણો કલાકની આવી ઘણી બધી સામાયિકો મંદિરમાં બેઠા હોય, સમાધિમાં હોય, ત્યાં વખતે કરાવતા હતા એ વખતે. તો કે એ આજે આજે સવારે એક મિનેશ આનંદજી વિડીયો મૂકે જેમાં દાદા ભગવાન કહે ને કે તમે આ જગત કલ્યાણની ખાલી ભાવના કરશો ને, તે ભાવના કરશો એના આધારે તમારી અંદર એ જાગૃતિ અંદર ઊભી થશે. શું થશે? એ જાગૃતિ ઊભી થશે, એટલે તમારે ખાલી ભાવના જ કરવાની છે. તો કે આપણે એ ભાવના કરીશું અને ભાવનાની આડે જે જે કંઈ પણ ઓબ્સ્ટેકલ આવતા હોય છે, તો કે આ બધા કંઈ પણ કાર્ય જાણતા જાણતા થતા હોય, તો કે એ જગત કલ્યાણના કાર્યની અંદર અવરોધરૂપ છે આપણા. તો કે આ મન વચન કાર્યની અંદર એવા કાર્યો થતા હોય તો એને આપણે માફી માંગી લેવી જોઈએ. જય સચ્ચિદાનંદ. કોઈ પણ તમને જે કલમ કાચી હોય
ब्रह्मचर्य विषय की छठी कलम तेना माटे अमे कलाको कलाको सामायिक करता था ये भावना शक्तिओ मांगता था पछी जगत कल्याण भावना शक्तिओ मांगता था એમાં આખો એક કલાક કલાક એનું સામાયિક કરતા હતા નિરંતર એ શક્તિઓ માગીએ પ્લસ બીજું શું તો કે સંગબળ દાદા પણ કહેતા હતા કે કઈ પણ પ્રોબ્લેમ હોય કઈ પણ મુશ્કેલીઓ થાય પણ કે આ સંગ છોડશો નહીં સત્સંગ છોડશો નહીં તો કે આ સત્સંગ બહુ હેલ્પફુલ થાય મહાત્માઓનો સંગ મળે આપતો પુત્રો જોડે રહેવા મળે કે ત્યાં બહુ પુષ્ટિ મળે આપણને જ્યાં આપણી વીકનેસ હોય કઈ પ્રોબ્લેમ્સ હોય તો એ શેર કરી શકીએ છીએ શક્તિઓ માગી શકીએ છીએ સંગબળ ના આધારે એ વધારે ડેવલપ થાય આપણી શક્તિઓ એ સંગબળ બહુ મોટું કામ કરે દાદાએ આપણને ઘણી બધી વસ્તુઓ આપી છે જગત કલ્યાણ માટેની સત્સાધન આપ્યા છે ચરણ વિધિ આપી છે અને ખાસ તો પાંચ આજ્ઞા કે આ વસ્તુઓ જેટલી જેટલી પોતાની અંદર પુરુષાર્થ સ્વરૂપે રહેશે જેટલો એનો પુરુષાર્થ થશે તો કે એટલું પોતાનું જ પેલું કલ્યાણ થતું જશે અને જેટલું પોતાનું કલ્યાણ થશે એટલું લોકોને પણ એ કામમાં આવશે એટલે ખાસ તો પોતાનામાં એ વણાઈ જવું જોઈએ અને ઘણી ખરી વીકનેસો નબળાઈઓ એ ઓળખાય છે ને હવે જતી જાય કઈ કઈ વીકનેસો હજુ કામ કરે છે નબળાઈઓ કામ કરે છે ખ્યાલમાં આવે છે અને એની સામે પુરુષાર્થ થાય જય સચ્ચિદાનંદ તો આપણે તમે કહ્યું કે તમે સામાયિકમાં શક્તિ માંગતા હતા એટલે શું કેવી રીતના એટલે ભાવના કરતા નવ કલમોની નિરંતર નવ કલમ એક કલાક સુધી બોલીએ કરીએ અચ્છા રિપીટ કરતા હતા ઓકે ઓકે હા કન્ટિન્યુ ઓકે કન્ટિન્યુ અચ્છા બીજું આપણે કહ્યું કે જો ને આપણે ભાવના કરવી જોઈએ જગત કલ્યાણની પણ આપણે જો ચરણ વિધિમાં નવ કલમોમાં જાગૃતિ કે અજાગૃતિ વ્યવસ્થામાં આપણે એ તો કહે છે દાદા ભગવાન મારે જગત કલ્યાણ નિમિત્ત આવ કરો 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 રાઈટ તો એ ભાવના જાગૃતિમાં ને અજાગૃતિમાં થઈ જાય છે એ જાગૃતિ આપણે બોલીએ છે ને જગત કલ્યાણ કરવાનું નવ કલમ બોલીએ છીએ ઘણી વાર આપણે જાગૃતિમાં બોલીએ ઘણી વાર મેકેનિકલી બોલીએ છીએ મિકેનિકલી બોલી જાય આપણે મિકેનિકલ બોલી અજાગૃતિ હા તો પછી એમાં પછી ભાવના કે આવે કે ના ના એ તો જાગૃતિ પૂર્વક જ હોય ને અચ્છા દરેક ની ભાવના તો છે જગત કલ્યાણ ની હા દરેક ને એનો ટેકો છે દાદા નું જે યજ્ઞ છે જગત કલ્યાણ નો એમાં દરેક મહાત્મા નો આપતો પુત્રો નો બધાનો એમાં ટેકો છે જ દરેક ની ભાવના છે કે હું પણ જગત કલ્યાણ નું નિમિત્ત બનવું તો દરેક મહાત્મા ને પણ ઘણું ઘણું ખરું છે એટલી ભાવના હોય જ તો જાગૃતિ હોય જ નેજી શું કહેતા તમે હા એ રીતના જ કે ભાઈ હું આ જગત દાદા ભગવાન ના જે જગત કલ્યાણ નો યજ્ઞ છે તો એમાં હું કઈ રીતે ટીકારૂપ બની શકું કે દાદા ભગવાન કહેતા હતા ને કે આખો આ તંબુ છે આખો જગત કલ્યાણ નો તો કે એમાં દરેકે દરેક વસ્તુની જરૂરિયાત છે શું કીધું એમાં દરેકે દરેક વસ્તુની જરૂરિયાત છે તો કે એક તંબુ ઉભો કર્યો હોય તો એમાં કેટલી વસ્તુની જરૂરિયાત ઉભો થાય તો કે આપણે દરેકે દરેક મહાત્માઓ દરેકે દરેક આપતા પુત્ર દરેકે દરેક મુક્ષો એ દરેકે દરેક આ જગત કલ્યાણના યજ્ઞમાં એમની અંદર નાની મોટી આપણે તમે એમને રૂબરૂ મળો ને તેમને આપણને ખ્યાલ આવે કે કેટલી ઉત્કૃષ્ટ આજે દાદાનું કોઈ પણ કામ હોય તો એમને કઈ પણ કરે ને તો પોતાનું કામ મૂકીને એ લોકો દાદાનું કામ કરવા જાય છે કયા આધારે જાય છે તો કે જગત કલ્યાણની મારી ભાવના છે અંદર એ ભાવના કામ કરે છે કે દાદાનું કામ હોય તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં દરેકે દરેક મહાત્મા હોય કે કોઈ પણ હોય તો એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટીમાં શું આપે છે તો કે દાદાનું કામ એટલે કે આ કલ્યાણનું કામ ક્યારેય અટકે નહીં સમજાય ને કે મારા નિમિત્તે એક નાનું બી કામ એમને પુસ્તક આપવાનું બી કીધું હોય ને તે પોતે પોતાનો વિચાર કર્યા વગર કેટલી જગ્યાએ દોડધામ કરીને એને આપ્યા હોય છે તો કે કયા આધારે તો કે એને ભાવના છે કે કેમ કરીને દાદાનું જ્ઞાન લોકો પામે તો કે ઉત્કૃષ્ટ ભાવના દરેકે દરેક મહાત્માઓની અંદર છે એટલે એ અજાણતા જેવું હતું નથી તો કે એને પોતાને હોય જ ભાવના રૂપે તો ક્યારેક એવું શું છે કે અંદર બોલવામાં એ રીતનું આવી ગયું આપણને એવું અજાગૃતિ જેવું લાગે પણ અજાગૃતિ અંદર પણ કરેલી એ ભાવના હંમેશા ફળ આપતી હોય છે
જેમ અજાગ્રત ની અંદર આપણે કોઈ ગરમ વસ્તુ પકડી લઈએ તો ફળ આપે છે કે નથી આપતું? તો કે અમે અજાગ્રત ની અંદર પણ કરેલી આ ભાવના પણ એ ફળ આપે છે એ રીતની. તો કે એ વસ્તુ શું છે? તો કે દરેકે દરેક મહાત્માઓની ભાવના અને દાદા ભગવાનની જે ભાવના હોય એ દરેકે મહાત્માઓની ભાવના હોય છે. આજે આપણે કેટલા આપણે સંઘની અંદર આટલા વખતથી આટલા બધા પ્રોગ્રામ્સ થાય છે, આ બધું થાય છે, તો કે કયા આધારે થાય છે? તો કે આ ભાવના જ કામ કરી રહી છે કે જે સુખ હું પામ્યો છું એ કેમ કરીને જગતના જીવો પામે, એ જ દરેકે મહાત્માઓની ભાવના. અને જેની વખત પોતે સુખ ચાક્યું હોય એને આપોઆપ ભાવના રહ્યા જ કરતી હોય અંદર કે કેમ કરીને આ લોકો પામે. આજે તમે જો તમે કેટલા વખત થી આ ચાલુ છે ને કઈ ભાવનાને આધારે? તો કે મને જે આનંદ મળે છે કેમ કરીને લોકોને મળે, તો કે એ આધારે જ આ બધી વસ્તુ આપણો સચ્ચિદાનંદ સંઘ અને એની વ્યવસ્થા બધી ચાલી રહી છે અને એ બહુ જ સારી રીતે ચાલી રહી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો. અહીંયા જે દાદાએ આપણી પાસે જે આ ભાવના કરાવી છે ને એમાં સિદ્ધાંત બહુ જબરજસ્ત ખુલ્લો કર્યો છે કે આપણે ભાવ કરીએ તો પહેલા કુદરત આપણું કલ્યાણ કરે. એટલે એમાં જગત કલ્યાણની ભાવનામાં આપણું કલ્યાણ પહેલું થાય છે અને સ્વાભાવિક રીતે પરિણામ સ્વરૂપે જગતનું કલ્યાણ થાય છે. અને એમાં એક જે આપણે ફરી ફરી કહીએ છીએ કે દાદા શું કીધું, અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું છે, એટલે દ્રષ્ટિની નિર્દોષિતા કેળવવાની એટલે આખું કર્મનું ગણિત દાદા ખુલ્લું કર્યું છે કે કોઈ પણ કાર્ય કારણ વગર હોતું નથી. એટલે કાર્ય કારણના ઇક્વેશન સમીકરણને આપણે તપાસી જોવાના છે, જેના માટે પ્રમાણરૂપ ભોગવેતની ભૂલ ને બધા ઉત્તમ વાક્ય આપણને આપેલા છે. તો ત્યાં એ તપાસ કરીને એના માટે એક સમજણ આપેલી છે કે આપણે જવાબ આપી દીધેલો છે, હવે રકમ શોધવા માટે આપણે ખાલી જોવાનું જ છે. જવાબ એટલે શું? તો કે જગત નિર્દોષ છે જ. હવે એના માટે આપણે શું કરવાનું છે, એની એની રીત શું છે સમજવાની? એટલે રીત પૂરી કરી લેવાની, કરીને કીધું જવાબ તો મળી ગયો. તો કે જુઓ, હવે જુઓ એટલે શું જોવાનું? કે કુદરત એટલે વ્યવસ્થિત આપણને કેવા કેવા નિમિત્તો ભેગા કરે છે અને આપણને કેવા કેવા ભોગવટોમાંથી પસાર કરે છે અને ભોગવનાર કોણ, ભોગવટો શું? કારણ કે મારો જે સ્વભાવ છે તે તો જોવાનો જ છે, એટલે કે જોવા જાણવાનો છે. પણ એ જ્યારે મને ભોગવટો આવે છે ત્યારે ભોગવટો મારો નથી, કારણ કે ભોગવટો પાંચ ઇન્દ્રિયોથી જ અનુભવાય અને જોનારો જે છે તે સ્વાભાવિક આખું જોવાનું થાય છે. એટલે એમાં આખો ઉપયોગ વપરાય છે શુદ્ધાત્માનો ઉપયોગ. એટલે એ સમજતા આપણને આખી આપણી સમજણ ખુલ્લી થાય ને એની અસરમાંથી આપણે નીકળતા જઈએ ત્યારે આપણને કરુણાભાવ ઉત્પન્ન થાય કે બધાનું કલ્યાણ થાય. જેમ આપણે કહીએ કે જે બહુ મહેનત કરીને પૈસા કમાયેલા હોય તો પછી એને અંદરથી ભાવના થાય કે હું બધાની મદદ કરું, બધાને કેમ કરીને તકલીફ દૂર થાય, એ દાદાની આખી કરુણા ભાવ, એમનો જગત કલ્યાણનો ભાવ છે કે કેમ કરીને લોકો જે એ સુખ પામ્યા છે તે બધા જ પામે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. હા શું કહે છે શ્રીમંત બોલાવો. દીપકજી અમદાવાદ પ્લીઝ બોલો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિત્રાગાય. નમો વિત્રાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુકારો. સૌ પાવક પણાસણો. સૌ પાવક પણાસણો.
मंगलानं च सौवे सिं मंगलानं च सौवे सिं परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद कालनो प्रोग्राम आ रही छे सवारे 6:30 प्रातः विधि सवाद छे गुजराती सत्संग 4:30 कीर्तन भक्ति अने आरती सांजे 7:30 થી આપણે પદ સત્સંગ કરતા હતા ગુરુવારે એને આપણે શિફ્ટ કરીએ છીએ શુક્રવારે કારણ કે ગુરુવારના અહીંયા બરોડામાં કીર્તન ભક્તિ અને સત્સંગ થાય છે એક કલાક કીર્તન ભક્તિને સત્સંગ થાય છે એટલે એને એકોમોડેટ કરવા માટે આપણે શુક્રવારે પદ સત્સંગ લઈ જઈએ છીએ એટલે શુક્રવારે 7:30 થી 8:30 હશે આવતીકાલે ગુરુવારે પછી સીધો 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ રહેશે જેમાં ફરીથી આપણે 10 મિનિટના છૂટાપડાના સમય સાથે 9મી કલમ જે આપણે 2 અઠવાડિયા માટે લીધી છે એ કેમ કરીને આપણે આપણી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોઈએ અને જ્યાં લોકોને દોષિત જોયા છે એના ખૂબ હૃદયથી પ્રતિક્રમણ કરીને ચૂકા થઈએ જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद 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 जय सच